નમસ્કાર એન્ડ વેલકમ ટુ સ્ટડી એક્યુ ગુજરાતી. હું છું પ્રશાંત માવાણી. આજે આપણે 11 ડિસેમ્બર 2019 ગુજરાત સ્પેસિફિક કરંટ અફેર્સ ઉપર વિસ્તારથી ચર્ચા કરશું. ફ્રેન્ડ્સ, તમને યાદ હશે કે ગઈકાલે આપણે આપણી જે વિધાનસભા છે એની અંદર ટોટલ 8 બિલ મૂકવામાં આવ્યા હતા, તો એના વિશે એક ઓવરવ્યૂ લીધો હતો. આજે ખબર એ છે કે આ 8માંથી 5 જે બિલ છે એને પસાર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે 5 વિધેયકો વિસ્તૃત ચર્ચા વિચારણા પછી પસાર કરાયા છે. આજે 5 બિલ્સ છે, એમાં પ્રથમ છે ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક GST. આના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરશું. ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ વિધેયક, આના ઉપર પણ આપણે વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. ગુજરાત વ્યવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થા બાબત સુધારા વિધેયક, ગુજરાત જમીન મહેસૂલ વિધેયક, આના ઉપર પણ આપણે ચર્ચા કરશું. ગુજરાત સહકારી મંડળી વિધેયક જેવા ખરડા પસાર કરાયા છે. તો આ છે 5 બિલ્સ જે વિન્ટર સેશન, ગુજરાતની લેજિસ્લેટિવ એસેમ્બલીના વિન્ટર સેશનમાં પાસ કરવામાં આવ્યા છે. આગળ વધીએ એ પહેલાં મિત્રો, અમારા પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સીસ વિશે તમને થોડીક માહિતી આપી દઉં. અમારા પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સીસ પેઇડ કોર્સીસ છે. આની ખરીદી તમે studyiq.com ઉપરથી કરી શકો છો. તમારે આની ખરીદી શુક્રવાર કરવી જોઈએ, કારણ કે ગુજરાતની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે બેઝિક સબ્જેક્ટ્સ છે એ તમે ખૂબ જ સારી રીતના તૈયાર કરી શકશો. બધી જ ડિટેલ્સ studyiq.com ઉપર અવેલેબલ છે. તમારા મનમાં છતાંય કોઈ ક્વેશ્ચન, ક્વેરીઝ, ડાઉટ્સ હોય તો તમે અમને આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો. હવે આપણે વાત કરશું ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક GST વિશે. આની અંદર અમુક ફેરફાર કરવામાં આવેલા છે અને આની ઉપરથી તમને MCQ પણ પૂછાઈ શકે, અને મેઇન્સ એક્ઝામિનેશનની અંદર પણ જો તમે કોઈ એવી પરીક્ષાની તૈયારી કરતા હોય જેમાં તમારે મેઇન્સ એક્ઝામિનેશન લખવાની હોય તો તમારે આ જે બદલાવો છે GST સાથેના એ સમજવા જોઈએ. તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે GST જ્યારથી લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી સરકારને ઘણી બધી તકલીફો જ જોવા મળેલી છે, તો શું GST આપણે હટાવી દેવું જોઈએ? તો તમારી પાસે તાર્કિક કારણો હોવા જોઈએ કે ભાઈ GST ઇન્ટ્રોડક્શન પછી હા તકલીફ પડી છે, પણ આ તકલીફને દૂર કરવા માટે જેમ જેમ સરકાર પ્રથમવાર આપણા દેશની અંદર GST ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, અને GST એક ખૂબ જ મોટો તમે કહી શકો કે એક રિફોર્મ એટલે કે બદલાવ મનાય છે, તો કોઈ આવડો મોટો બદલાવ જે છે અને આટલી લાઈવ સિચ્યુએશન હોય તો ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ્સ આપણને જોવા મળે છે. પણ મુખ્ય વસ્તુ એ છે કે સરકાર, અને અહીંયા માત્ર કોઈ એક પર્ટિક્યુલર સરકારની વાત નથી, GST લગતી બધી જ જે વસ્તુઓ છે, જે ફેરબદલ છે એ કોણ કરે છે? GST પરિષદ અથવા તો GST કાઉન્સિલ કરે છે. હવે GST કાઉન્સિલની અંદર કોણ હોય છે? GST કાઉન્સિલના જે મુખ્ય હેડ છે એ છે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમન. એમની સાથે આ જે કાઉન્સિલ છે એની અંદર આપણા બધા જ રાજ્યોના કોઈ પણ એક મંત્રી, જનરલી તમને આમાં ફાઇનાન્સ મિનિસ્ટર જોવા મળશે, ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ સ્ટેટ, પણ જરૂરી નથી કે રાજ્યના જે આ ફાઇનાન્સ મિનિસ્ટર છે એ જ GST કાઉન્સિલના પાર્ટ હોય. કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટેટને એવું લાગે કે એમને પોતાના કૃષિ મંત્રીને આના મેમ્બર્સ બનાવે છે તો બનાવી શકે છે. તો GST કાઉન્સિલ કોઈ એક સેન્ટ્રલ ગવર્મેન્ટ કે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટીની નથી, રાઇટ? GST કાઉન્સિલ જે છે એને કોન્સ્ટિટ્યુશનલ રાઇટ પણ મળેલા છે, અથવા તો તમે કહી શકો કે બંધારણની અંદર ફેરફાર થઈને પછી GST કાઉન્સિલનો જન્મ થયો છે. કદાચ કોઈ પણ ટોપિક ઉપર ડિસિઝન જે છે એ ન લઈ શકતા હોય તો વોટિંગની સિસ્ટમ પણ આપેલી છે. ફોર એક્ઝામ્પલ, સ્ટેટ ગવર્મેન્ટ્સને એવું લાગે કે ભાઈ એક બદલાવ જે છે એ ન થવો જોઈએ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે બદલાવ કરવા માંગતી હોય તો આવી કદાચ સિચ્યુએશન ઊભી થાય તો વોટિંગની ફેસિલિટી પણ છે, અને વોટથી જ ફાઇનલી ડિસિઝન લેવાશે. અત્યાર સુધી જનરલી એવું જોવા મળેલું છે કે હળીમળીને ડિસિઝન લેવાય છે, ચર્ચા વિચારણા કરીને, પણ આ પણ એક ફેસિલિટી અવેલેબલ છે. તો GST કાઉન્સિલે ટાઈમ ટુ ટાઈમ, તમે કહી શકો, જ્યારે જ્યારે એવો સમય આવ્યો છે ત્યારે GST કાઉન્સિલે બદલાવો ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. તો ધીરે ધીરે GST જે છે એ વધારે મજબૂત, એના જે મૂળ છે વધારે ઊંડા ઉતરતા જાય છે, અને એ સારી વાત કહેવાય. તો GST સુધારા વિધેયક GST રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ પુરાવા ફરજિયાત આપવાના રહેશે.
હવે તમને એક નાનો એવો પ્રશ્ન પૂછું છું, તમે વિચારો આની ઉપર કે આધાર કાર્ડ અથવા તો આધાર નંબરને જીએસટી સાથે તમે મર્જ કરશો અથવા તો સિંક કરશો તો આનો શું ફાયદો થશે? બિઝનેસના કન્ટેક્સ્ટમાં આપણે જોઈએ, અથવા તો તમે એઝ એ એસ ઓ, તમે વિચારો કે તમે એક ઓફિસર છો ગુજરાત ગવર્મેન્ટના અથવા તો ભારત સરકારના, અને હવે સરકાર એવો નિર્ણય લે છે કે આધાર નંબરને જીએસટી સાથે જોડવાનું છે, તો આનાથી તમને કયા કયા લાભ દેખાય છે? તમને ઇઝી નહીં બની જાય જીએસટી કલેક્શન કરવું, પછી જે બોગસ પેઢીઓ છે, તમે ઘણી વાર સાંભળેલું હશે કે ઘણી બધી કંપનીઝ એવી છે જે ખોટા બિલ બનાવવાનો બિઝનેસ કરે છે. કેન યુ બિલીવ ઇટ, ખોટા બિલ બનાવવાનો બિઝનેસ છે. તો આ જે બોગસ પેઢીઓ કંપનીઓ દ્વારા થતી છેતરપિંડી અટકાવવા માટે સરકાર જીએસટી નંબર માટે આધાર કાર્ડ પુરાવો હવે ફરજિયાત કર્યો છે. એટલે એક જ આધાર કાર્ડ છે તો એક જ જીએસટી નંબર નીકળશે, તો ધીરે ધીરે છેતરપિંડી જે છે એ બંધ થઈ જશે. જીએસટી રિટર્ન્સ હવે માસિક બદલે હવે ત્રિમાસિક રિટર્ન્સ ફાઇલ કરવાની જોગવાઈ કરાઈ છે. આ બિલથી રાષ્ટ્રીય એપેલેટ ઓથોરિટી બનાવવાનું સરળ બનશે. આ પણ એક નાનો એવો બદલાવ છે જે તમારે ધ્યાનમાં રાખવો જોઈએ કે જીએસટી રિટર્ન્સ હવે મંથલી નહીં પણ દર 3 મહિને, દર ક્વાર્ટર બેઝિસ ઉપર ફાઇલ કરવાની જોગવાઈ આમાં જોવા મળે છે. જમીન મહેસૂલ સુધારા વિધેયક 2019. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જમીન મહેસૂલ સુધારા વિધેયક 2019ને ગૃહમાં રજૂ કર્યું. રાજ્ય સરકાર દ્વારા મિલકત ધારકોને દાવા પ્રમાણપત્રની મુદત 90 દિવસથી વધારીને 365 દિવસ કરાઈ છે. એક જ હપ્તામાં રકમ ભરવાને બદલે માંડવાળ ફી સહિતની રકમ ભરવા મિલકતધારોને 4 સરખા સરળ હપ્તામાં ભરવાની સવલત આપવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ્ડ કરી નાના અને મધ્યમ વર્ગને રાહત આપવાની નીતિ પણ આ સરકાર લઈને આવવાની છે. પછી વાત કરીએ ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક 2019. ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક 2019 શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં રજૂ કર્યું હતું. સ્ટેટ કાઉન્સિલિંગમાં સભ્ય સચિવ તરીકે શિક્ષણ વિભાગના અગ્રસચિવ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલિંગમાં સભ્ય સચિવ તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશનરને સમાવવાની જોગવાઈ આમાં જોવા મળે છે. આમ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાયેલ નિર્ણયોના અમલીકરણમાં વધુ ઝડપ અને વહીવટી સરળતા આવશે. રાજ્યમાં તબક્કાવાર ધોરણ 6-8ની તાલીમ સરકારી પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવશે. હાલમાં આણંદ જિલ્લાની 6-8ની 699 શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પછી વાત કરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે. કેવડિયા કોલોનીમાં આજથી વેલનેસ સેન્ટરનો આરંભ કરવામાં આવશે. આ વેલનેસ સેન્ટરમાં પ્રવાસીઓ તેમજ જાહેર જનતાને શિરોધારા, શિરોબસ્તી, નાસ્ય, રસાયણ ચિકિત્સા, સ્ટીમ બાથ અને મસાજ જેવા ઉપચારો કરવામાં આવશે. પછી આપણે વાત કરીએ ડૉક્ટર સવિતાબેન આંબેડકર અંતર્જ્ઞાતીય લગ્ન સહાય યોજના. ડૉક્ટર સવિતાબેન આંબેડકર અંતર્જ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ અગાઉ સહાય ચૂકવાતી હતી તે વધારીને હવે 1 લાખ રૂપિયા કરાઈ છે. પતિ પત્નીને સંયુક્ત રીતે નાની બચતના 50,000ના પ્રમાણપત્રો તથા 50,000ની સહાય ઘર વખરીના સાધનો વસાવવા માટે અપાય છે. ગુજરાતની ચૌદમી વિધાનસભાના 5મા સત્રના 3જા અને અંતિમ દિવસે ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિને ઉજવણીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે સર્વાનુમતે પાસ કરાયો હતો. અને આજનો લાસ્ટ ટોપિક છે દત્ત જયંતિ. જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં ભવનાથ તણેટી ખાતે ભગવાન ગુરુ દત્તાત્રેયની જન્મજયંતિ ધામેધૂમેથી ઉજવવામાં આવી હતી.
ગિરનાર ક્ષેત્રના દત્ત જયંતિ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં ગુરુ દત્તાત્રેય ભગવાનની પ્રતિમા ગિરનાર પર્વત ઉપરથી લવાઈ હતી. વિશાળ સાધુ સંતો મહંતોની હાજરીમાં પ્રથમ વખત જૂના અખાડા ખાતે દત્ત મહારાજની પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. મહારાજની પ્રતિમાને ભવનાથ મંદિરમાં આવેલ મૃગકુંડમાં સ્નાન વિધિ કરાઈ દત્ત જયંતિ પૂર્ણ કરાઈ હતી. એન્ડ દેટ્સ એવરીથિંગ ઇન ટુડેઝ ડિસ્કશન. ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોને બીજા સ્ટુડન્ટ્સ સાથે પણ શેર કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો. I will see you all soon. Enjoy your studies. Jai Hind.